આ તરફ નવસારી લોકસભા બેઠકને લઈને તંત્ર દ્વારા કરવામાં આવી છે તૈયારી અને આખરી ઓપ અત્યારે તૈયારીઓને આપવામાં તંત્ર લાગેલું છે. ઈવીએમ અને ચૂંટણી સામગ્રી સોંપી દેવામાં આવી છે. નવસારી લોકસભા મત વિસ્તાર માટે અહીં ડિસ્પેચિંગ કરાશે અને 4 વિધાનસભા માટે ઈવીએમની વહેંચણી કરાશે. ઉધનાની આર એન નાયક સ્કૂલમાં ઈવીએમની વહેંચણી કરવામાં આવી. વિવિધ બૂથ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ પહોંચશે. તરફથી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સુરત બેઠક છે તે બિનહરીફ થઈ છે, ત્યારે નવસારી લોકસભા બેઠકને લઈને તંત્ર તરફથી તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. કારણ કે સુરત શહેરની અંદર જે નવસારી લોકસભા બેઠક છે તેની અંદર 4 વિધાનસભા જે બેઠકો આવે છે તેને લઈને તંત્ર તરફથી જોઈ શકાય છે કે આ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. ઈવીએમ મશીનો છે તે જે કર્મચારીઓ છે તેમને ફાળવણી કરવાની જે કામગીરી છે તે અત્યારે સુરત શહેરના અલગ અલગ 3 સેન્ટર ઉપર કરવામાં આવી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે છે ઈવીએમ મશીનો છે તે ચકાસણી કરવામાં આવી રહી છે અને જે બૂથ ઉપર જે અધિકારીઓ અને જે કર્મચારીઓને જે રીતે જે ફાળવણી કરવામાં આવી છે તે ફાળવણીના આધારે જે કર્મચારીઓ છે જોઈ શકાય છે કે આખી જે કીટ છે ઈવીએમ મશીનની તે ચકાસણી કરતા નજરે પડી રહ્યા છે. ઈવીએમ મશીન છે કઈ રીતે ચાલે છે તમામ જે ડેટા છે તે અહીંયા ચકાસવામાં આવી રહ્યા છે અધિકારીઓ તરફથી કર્મચારીઓ તરફથી સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ જે ઈવીએમ મશીનો છે સહી સલામત રીતે જે બૂથ ઉપર પહોંચાડવા માટેની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે. સુરતની વાત કરીએ તો સુરતની અંદર અલગ અલગ 3 વિધાનસભા જે રીતે મજૂરા વિધાનસભા, લિંબાયત વિધાનસભા, ઉધના વિધાનસભા અને 84 વિધાનસભા જે નવસારી લોકસભા બેઠકની અંદર સામેલ હોવાથી જે સુરત કલેક્ટર તંત્ર વિભાગ તરફથી આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ જે બૂથો છે જે બૂથોની ફાળવણી જે કરવામાં આવી છે તેની અંદર આ જે ઈવીએમ મશીનો છે સુરક્ષા વ્યવસ્થા સાથે છે તે મોકલવામાં આવશે અને આવતીકાલે જે રીતે મત જે રીતે વોટિંગની જે કામગીરી છે વહેલી સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ જે છે વોટિંગની કામગીરી થશે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.